નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વિશે અભ્યાસ કરીશું. તેમાં જોશું આપણે આજે પાઠ 14 ભમીએ ગુજરાતે દક્ષિણ વણી. તેમના લેખક છે ચંદ્રવદનસિંહ મહેતા. તેમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ લેખ. પાઠનું નામ છે ભમીએ ગુજરાતે, એટલે કે ગુજરાત આપણે ફરીએ, અને દક્ષિણ વણી એટલે કે દક્ષિણ તરફ. જોઈએ આપણે પરિચય પહેલા પાઠમાંથી. ચંદ્રવદનસિંહ મહેતા લેખક, તેમનો જન્મ છે 1901 અને અવસાન 1991માં. ચંદ્રવદનસિંહ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા, એટલે તેમનો વ્યવસાય છે. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમીએ ગુજરાતે, ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. ત્યાર પછી છે અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિઓ રખડતી શૈલીમાં પરિચય કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ પાઠમાં આવતા અમુક શબ્દોની માહિતી. શબ્દ છે ઘેરિયા, એટલે કે ઘેરૈયા, એટલે કે હોળી રમવા નીકળેલો ઘેરમાંનો એક માણસ. પછી છે ગેણીઓ, એટલે શું થાય, ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. એટલે હોય ઠીંગણો પણ તે ચાલતો વેગથી હોય, ઝડપથી ચાલતો હોય તેવો એક બળદ. પછી છે લોલ વિલોલ, એટલે કે સૌંદર્યો. પછી ત્રણ પ્રખ્યાત નન્ના, એટલે કોણ, એટલે કવિ નર્મદ, વિવેચક નવલ રામ, પછી અને નવલ કથાકાર નંદશંકર મહેતા. ત્યાર પછી છે આગ રેલમાં ભાંગેલું, એટલે શું, તો કે સન 1937ના એપ્રિલમાં મોટી આગથી અને સન 1838માં મોટી રેલથી કુવાર થયેલું, એટલે શું કહે છે કે નુકસાન થયેલું. પછી છે લૂંટે લૂંટાયેલું, એટલે સન 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું. પછી ખૂંટો બેસાડ્યો, એટલે પાયો નાખ્યો અથવા તો થાણું નાખ્યું. પછી છે ઢેફાળા, એટલે ઢેખાળા અને ઢેફા એના બે મિશ્રણથી બનેલો શબ્દ. પછી હેરિયો, એટલે કે બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ. પછી છે તેલ ધારાવ, એટલે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે છે તેમ. તો જોઈએ હવે આપણે પાઠની સમજૂતી. ખુશનુમાં સવાર છે, એટલે કે સવારનું વાતાવરણ છે. આપણે સાગર કાંઠો નહીં છોડીએ, એટલે શું કહે છે કે આપણે સાગર કિનારો તો નહીં છોડી. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા પાફા મારે છે અને ઉચ્ચે ખંભાત બાજુ પહોંચે છે. એટલે શું કહે છે કે દરિયો છે અહીં ગુજરાતમાં, એમ કે છે કે આવવા માટે એમ કે છે કે દરિયો છે એ શિંગડા મારે છે, એટલે ગુજરાત તરફ આવે છે અને પછી ઉચ્ચે ખંભાત તરફ દરિયો છે એ થાય છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ ને હજીરાની, દીવાદાંડી, સૂર્યની પુત્રી તાપી નદી, તાપીનો વરોળદાર સાગર સંગમ, એટલે શું કહે છે કે આવી રીતે અહીં ઉભરાટ માત્ર એટલે ઉછળતા કૂદતો દરિયો એ નદીઓનો સાગર સંગમ છે. અને ભીમપોર, ડુમસ અને હજીરાની, દીવાદાંડી અને પછી સૂર્યની પુત્રી તપતી નદી, એટલે કે સૂર્યની પુત્રી તપતી નદી એટલે કઈ, તો કે તાપી નદી અને એનો મરોળદાર સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઉચે થઈને જ જોવાની મજા આવે. એટલે શું કહે છે કે આ જે નદીઓનો સંગમ છે, સાગર સંગમ, તે તો આપણે એ આખો સંગમ છે એ ઉપરથી જોઈ, આકાશમાંથી, હેલિકોપ્ટરથી, તો જ આપણને જોવાની મજા આવે છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બંધ જાય તો જોજો કદી, એટલે શું કહે છે કે આપણે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતો અને ભાવનગર જતા જે આપણે વિમાન હોય છે, વિમાનમાંથી જો આપણે જોઈ આખું નીચેનું ચિત્ર આપો તો એ આપણને એમ કહે છે કે રસપ્રદ લાગે છે. અને બંધ જાય તો જોજો કદી, એટલે કે બની શકે તો ક્યારેક આ ચિત્ર જોજો. નીચે આપેલો છે પ્રવાસ સ્થળ આખો, ભરૂચ ને, અંકલેશ્વર ને, રાજપીપળા ને, પછી છે સુરત ને, સોનગઢ ને, બધો એમ કે છે આખો નકશો આપેલો છે ઉપરથી દેખાડેલો. પછી જોઈએ ભીમપોરના ખારવા ખલાસી, એટલે કે ખારવા ખલાસી એટલે શું થાય કે વાહન ચલાવનારા હોય છે, એટલે જગ મશહૂર, એટલે કે ભીમપોરના જે વાહન ચલાવનારા છે એ જગ મશહૂર, એટલે કે જગતમાં પ્રખ્યાત, ભલભલા દરિયા હચમચાવે અને અલગ મલક ગજાવે. એટલે શું કહે છે કે એ વાહન ચલાવનારા છે એ આખા જગતમાં પ્રખ્યાત અને ગમે તે દરિયા ઉપર તે વાહન ચલાવી શકે છે ને અલગ મલગ ગજાવે, એટલે કે આખા આજુબાજુના પ્રદેશ પણ ગજાવી દે છે. અહીંથી જ પહેલો નોર્વે ગયેલો જગન
કારાતિયા જઈ એને મધરાતે ઘૂમરી ગાળતા સુસવાટા કરતા પૂંતા મરોડતા દરિયાને દેખેલો. એટલે શું કે છે કે અહીંથી જ નોર્વે ગયેલો એટલે નામ છે, અને તેને એમ કે છે કે જગન કારાતિયા જઈ સ્થળનું નામ છે. મધરાતે એટલે અડધી રાતે ઘૂમરી ગાળતા એટલે કે ગોળ ગોળ ફરતો સુસવાટા કરતો અને પૂંતા મરોડતો દરિયાને એમ કે છે કે એને જોયેલો છે. માતાની આંખમે નવરાત્રીમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. એટલે શું કે છે કે માતાની એમ કે છે કે આઠમા નોરતે એમ કે છે કે ઘેરૈયા એટલે કે ખેલૈયાઓ હોય છે તે એમ પોતે રમ્યા કરે છે. એકવાર ભીમપોર જાજોરે ઘેરિયા ગીત લલકાર્યા કરે છે. એટલે શું કે છે, એકવાર તો ભીમપોર જાજો કે ઘેરિયા એવું ગીત તે ગાય છે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. એટલે શું કહે છે, શ્રાવણ મહિનામાં ભીમપોરિયા હનુમાનનો મેળો થાય છે અને તે મેળો ભરાય છે તેની મજા માણવા માટે સુરતથી ગેણિયા બેલને એટલે કે બળદો લઈને નીકળી પડે છે સુરતીલાલા એટલે કે સુરતના લોકો. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે. એટલે શું કહે છે, હજીરાની દીવાદાંડી છે એ પણ ઘણી પ્રખ્યાત છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. એટલે શું કહે છે કે આપણે તો શું જોવાનું છે, કુદરતને જ એટલે કે પ્રકૃતિને જ જોવાની છે. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે, આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ. એટલે શું કહે છે કે આ તાપીનો જે સંગમ છે એ તો કેવો સરસ એમ કે સુંદર છે, રઢિયામણો છે, અને એના કિનારે કિનારે આપણે સુરત જઈએ. એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાય ને ઘૂસી આવ્યા હતા. એટલે શું કહે છે કે એના સૌંદર્યને જોતા જોતા આ પરદેશીઓ હોય છે તે આપણા ગુજરાતમાં આવી ગયા હતા. આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ. એટલે શું કહે છે કે આ એ જ સુરત શહેર છે જે ત્રણ નન્નાનું પ્રખ્યાત છે. એટલે નન્ના એટલે કોણ, તમને કીધું હતું અહીં ત્રણ નન્ના પ્રખ્યાત છે, નર્મદ, નવલરામ અને નંદશંકર મહેતા. એટલે કે ત્રણ નન્ના એટલે ત્રણ કવિઓનું પ્રખ્યાત છે. અને પછી કહે છે કવિ કે મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી વાડી ગાડી લાડી માટે કીધી જિંદગી દૂર ધાણી. એટલે શું કહે છે, મોજ શોખને ખાણી પીણીમાં છે સુરતીઓ લોકો છે એ બધા એમ કે છે કે આવી રીતે ફરવા નીકળી પડે છે ને એવું બધું કરે છે, અને વાડી ગાડી અને લાડીમાં એમ કે છે કે આવી રીતે ત્રણમાં વાડીએ ગાડીમાં અને પછી લાડી એટલે કે તેની પત્નીને બધા પરિવાર સાથે આખી જિંદગી આવી રીતે ફરવામાં કાઢીને જિંદગી દૂર ધાણી કરે છે. પછી છે આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત આ તે સા તું હાલ કહી રડ્યો હતો નર્મદ. શું કહે છે કે આગ રેલમાં ભાંગેલું એટલે આપણે અહીંયા કીધું હતું આગ રેલમાં ભાંગેલું એટલે શું કે 1837 એપ્રિલમાં અને 1838 આગથી એમ કે છે કે સુરતમાં આગથી એક ઘટના બની ગયેલી હતી ત્યારે એમ કે છે કે ભાંગેલું અને લૂંટે લૂંટાયું એટલે 1664 શિવાજીએ લૂંટ્યું હતું તેવું એમ કે છે કે આ સોનાની મૂર્તિ જેવું સુરત અને આ તે શું હાલ એમ કે છે કે આ શું પરિસ્થિતિ કરી નાખી છે અત્યારે એમ કે છે કે પહેલાનું કેવું સરસ સુરત હતું સોનાની મૂર્તિ જેવું અને અત્યારે આ સુરતની કેવી હાલત કરી નાખી છે એવું નર્મદ કહે છે. તે આજ સુરત આજ રસ્તે 1770 આસપાસ ફિરંગીઓ આવ્યા છે. 1608-12 અંગ્રેજો આવ્યા એટલે શું કહે છે કે આજ સુરતમાં 1770 આસપાસ ફિરંગીઓ આવ્યા હતા અને પછી 1608-12 અંગ્રેજો આવ્યા હતા. તેની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642 ફરાંસિયાઓએ પોતાની કાઠી સુરતમાં સ્થાપી. એટલે શું કહે છે, એની પાછળ એમ કે છે વલંદાઓ એટલે કે હોલેન્ડના વતનીઓ એના લોકો આવી ગયા હતા અને જો બાયમાં બાકી રહી જતું હતું 1642 ફરાંસિયો એટલે કે ફ્રેન્ચના જે લોકો હોય એને સુરતમાં આવીને પોતાનું થાણું એટલે કે પોતાનું એમ કે છે કે બનાવી દીધું હતું, પોતાની વેપારની જે પેઢીઓ હોય છે તે જમાવી દીધી હતી. હજી એ ઇમારતો જોવા મળે છે એટલે કે હજી હાલની તકે સુરતમાં એ ઇમારતો આપણને જોવા મળે છે. એ માહે માહે લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. એટલે શું કહે છે કે તે બધા માહે માહે એટલે કે આવી રીતે અંદરો અંદર તે બધા લડે છે, ફ્રેન્ચ ને હોલેન્ડાઓ ને જે બધા આવ્યા હતા વિદેશીઓ એ બધા અંદરો અંદર લડે છે અને એકબીજા ઉપર જે ગોળીબાર કર્યા હોય છે તેનો નિશાનો હજી દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી. એટલે શું કહે છે કે ભારતને કિનારે છે તાપીના કિનારે છે નેવલ વોર આવેલી છે તે પરદેશી લોકોએ જ કરેલી હતી. હતાશ થઈ ગયા ખરું, રાત આ નિરાશાના અંધકારમાં જ વીટડાઈને કાઢીશું. એટલે શું કહે છે, પછી ત્યારે હતાશ થઈ ગયા હતા અને નેવલ વોરમાં અને રાત આ એમ કહે છે કે નિરાશાનું અંધકારું છે તેમાં જ આપણે કાઢવાની છે.
હોય, એક રાત એમ પણ હોય તાપી કાંઠે કિલ્લો છે, એટલે શું કહે છે કે હા કે એવું શું કે એક રાત એમ કે છે કે આવી રીતે આપણે કાઢી દેશું એમ કે પ્રવાસ ગયાથી, અને આવી રીતે તાપીને કિનારે એક કિલ્લો પણ આવેલો છે, અકબરે અહીં પડાવ નાખ્યો હતો, એટલે શું કહે છે કે અકબર છે એ ત્યાં કિલ્લામાં રોકાણા હતા. જહાંગીર આવ્યો હતો, અને પછી શું કહે છે જહાંગીર આવ્યો હતો, ઔરંગઝેબ આ પાસેના લાકડી પુર આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. એટલે શું કહે છે સ્થળનું નામ કહે છે કે ઔરંગઝેબ છે એ ત્યાં પાસેનું લાકડી પુલ આવેલો છે ત્યાંથી જહાજમાં બેસી અને પછી મક્કા હજ કરવા ગયા હતા. ત્યાર પછી તે ચાલો ઉઠો ઉગતા સૂર્યને નમસ્કાર કરો. જો હવે રાત્રિનો સમય છે વયો ગયો છે ને હવે શું કહે છે સવાર પડી ગઈ કે ચાલો ઉઠો અને ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું, એટલે શું કહે છે કે આપણે તો નદીના કાંઠે જ પ્રવાસ કરવો છે. સહેસો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી. એટલે શું કહે છે સહેસો ઘણા જોયા અને જોઈશું પણ આવી રોનક પહેલા જેવી રોનક તો રહી નથી. જોઈ જોઈ જીવ બળે ચાલો કતાર ગામને રસ્તે, એટલે શું કહે છે કે આ વિશે આ બધું જોઈને અત્યારે જીવ બળે છે એમ કે કેટલું બધું બદલી ગયું છે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે, એટલે શું કહે છે કે અશ્વિની કુમાર છે સ્મશાનના કિનારે પણ રળિયામણો છે. પછી વરાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. આગળ કયા કયા શહેરો જોવા મળે છે? વરાછા, કામરેજ અને માંડવી. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે કે તેમ એ ભારતનું થર્મોપોલી, એટલે શું કહે છે કે આ આપણે આગળ જોઈશું હરિપુરા ને બારડોલી. પછી છે બસ, એમ જ જાણતા જતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું, એટલે શું કહે છે બસથી એ તો પછી જાણતા જતા કે સુરત છે માંડ રેલ પાટા ઉપર ચાલ્યું છે. માંડ સરખું ચાલે છે સુરતના લોકોની જિંદગી, પણ આટલું બધું એમ કે છે શહેર માટે શું કામ લખ્યું? ભાઈ લખ્યું લખાઈ ગયું, એટલે શું કહે છે લખ્યું તો લખાઈ ગયું, ચાલ્યા કરે. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું એમાં આટલો આવડો બળાપો શા માટે? એટલે શું કહે છે કે એક ભાંગેલા તૂટેલા ગામ માટે કે સુરત માટે આટલું લખ્યું છે તેમાં આવડું મોટું એમ કે છે કે શું કામ બળાપો હોવાજ કરો છો? અહીં નદીમાં 1612 થી 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી, એટલે શું કહે છે કે અહીં નદીમાં 1612 થી 1616ની અંદર દરિયાઈ લડાઈ પહેલી વખત થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવાતા, એટલે શું કહે છે કે એમાં જે પરદેશીઓ હોય છે એ જ અંદરો અંદર લડતા હતા. આપણે બારણે પારકી લડાઈ, એટલે શું કહે છે કે આપણે બારણે એટલે કે આપણા ઘરના આંગણે પારકી લડાઈ, એટલે કે બીજા લોકો લડી ગયા. દસ અંગ્રેજ ફરાંસિયા વલંદા બધા જ રડ્યા હતા અને અંગ્રેજોએ ખુટતો બેસાડ્યો, એટલે શું કહે છે કે આવી રીતે બીજા બધા લોકો દસ લોકો અંગ્રેજી ફરાંસિયા વલંદા આ બધા લોકો અંદર લડાઈ થઈ હતી અને અંગ્રેજી લોકો છે એને ખુટતો બેસાડ્યો એટલે પોતે જીતી ગયા હતા. ઉત્તરે વેડ ડભોલી અને સિંગરપોર જતા આવતા થાય બપોર એમ કહે છે, એટલે શું કહે છે કે વડ વેડ ડભોલી અને સિંગરપોર નામના ગામ છે એ ગામના નામ છે અને ત્યાં આપણે જાય તો બપોર થઈ જાય, પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ, એટલે શું કહે છે ત્યાં શું આવેલું છે ડભોલી એક ટેકરી આવેલી છે એ તો આપણે ચડીશું. હારે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું, એટલે શું કહે છે કે હા કે ડભોલી જે છે ટેકરી ત્યાં પણ એમ કે છે કુરુક્ષેત્રનું મેદાન છે કે શું માનવું છે? પાંડવોની ગુફા ભીમની ગદા કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેરી આવ્યું એ સાંભળવા મળવાના જ. એટલે શું કહે છે કે આપણે જેમ જેમ આગળ જઈએ તો આવી રીતે કુરુક્ષેત્રનું મેદાન પાંડવોનું અને શું કહે છે કે આવી રીતે અલગ અલગ આપણને જૂનું જે યાદો હોય છે ભીમની ગદા પાંડવોની ગુફા કુરુક્ષેત્રનું મેદાન એ બધી યાદો આપણને રાજી કરે છે, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ, એટલે શું કહે છે કે અહીં તાપી નદીનો એટલો વળાંક આવે છે કે જાણે નર્મદાની સાથે તેને ભેગું થઈ જવું હોય, પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ, એટલે શું કહે છે કે આપણે પૂર્વમાં સોનગઢની નજીક જંગલ છે ત્યાં તો આપણે જવું જ છે. ભય હા ભય તો ખરો જ, એટલે શું બી કે ડર તો લાગે છે કે પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખવા માંડે ત્યાં સુધી, એટલે શું કહે છે કા બને છે કે આપણે ચાલીએ તોય પણ તાપી નદીના કિનારે અને ડાબે હાથને એમ કે છે કે બાજુ આપણે સાતપુડાની હાર માંડલા જોઈ ત્યાં સુધી. જાત જાતની વસ્તી એટલે કે અલગ અલગ જાતના લોકો નદી સંગમ તળાવો અને જૂના બંધો
ખંડેરીઓ તો ખરા જ, એટલે શું કહે છે કે જાત જાતની વસ્તી જોવા મળે છે, નદી સંગમો જોવા મળે છે, તળાવો જૂના બંધો એટલે કે જેના જે ઇમારતોની બધું જોવા મળે છે, ખંડેરો પણ ખરા જ, અને હેડમ બાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. એટલે શું કહે છે કે હેડમ બાવન એટલે કે નામ છે જંગલનું, એટલે હેડમ બાવન તો ઠેક ઠેકાણે આપણને જોવા જ મળે છે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાટા આવ્યા કરશે. એટલે શું કહે છે ધરમપુર પાસે આપણે હતા એવા ગામના નામ અહીં સોનગઢની આજુબાજુ આપણને મળે છે. તો કે વરપાડા ને અમલપાડા એટલે શું પાછળ શું આવે, પાડા એવો શબ્દ આવે, એટલે કે વરપાડા ને અમલપાડા એવી રીતે બધા ગામના નામ આવે છે. પણ આપણે તો ગામ મોહિની જઈશું, એટલે આપણે તો ગામમાંથી જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, એટલે શું કહે છે ગામના રસ્તા બરાબર નથી એમ, પણ એ જોઈ જશું, આપણે રસ્તો પણ પાર કરી લેશું. પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે ચલો, એટલે શું કહે છે પણ સામી નજરે સાતપુડાના હેરિયા એટલે શું કહે છે કે છિદ્રોમાંથી થોડી એવી જગ્યામાંથી સૂર્યનું કિરણ નીકળતું હોય ને, સૂર્યનું કિરણ જ્યાંથી પ્રકાશ ફેલાવતું હોય તેને શું કહે છે હેરિયા, એટલે એ જોવાની પણ આપણને મજા આવશે. પણ આપણે તો તોફાની નદી કેમનો થતો જોઈ અંકલેશ્વર જવું છે, એટલે શું કહે છે કે આપણે તો તોફાની નદી કેવી ઠાઠમાઠથી વહેતી અને ત્યાંથી જઈ પછી આપણે અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે, ત્યાંથી શું જવાનું અંકલેશ્વરથી રાજપીપળાના ડુંગરોમાં. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના રેફાડા, એટલે શું કહે છે કે ધરતીમાં એમ કહે છે કે ધરતીના તળી એમ કહે છે કે તેલ છે અને ઉપર એમ કહે છે કે માટીના રેફા છે. જ્વાળામુખીએ કરેલી અગણની ઉલટીઓની નિશાનીઓ, સૈકાઓ પહેલાની વાત, સૈકાઓ એટલે શું થાય વર્ષો પહેલાની વાત છે, એટલે શું કે તેલ તળીએ એમ કે છે કે તે વિસ્તારના તળેટીમાં તેલ ઉપર માટીના ઢેફા અને જ્વાળામુખીઓ એમ કે છે કે જે ફાટી નીકળેલી હોય તેના નિશાનો છે. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે, મજા તો ઉપર જઈશું ત્યારે આવશે, એટલે કે કેવો સરસ મજાનો ડુંગર છે, ડુંગર ઉપર આપણે જશું ત્યારે મજા આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત, એ જ ડુંગરા એટલે શું કહે છે કે આ દેખાય ભીલ રાજાઓના મહેલો અને એ જ ડુંગર, જરા અટપટો રસ્તો છે, રસ્તો કેવો છે જરા અટપટો છે. અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે, એટલે કે પ્રાચીન કાળના કેટલા અવશેષો પણ મળી આવ્યા છે. જાળવીને ચાલશો આ બાંધ્યો દરવાજો ટોપિંગ ઘણો જૂનો, એટલે શું કહે છે કે આ દરવાજો બાંધેલો છે મોટા કદનો પણ અને જૂનો છે, કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આઠમી ગયું હોય, એટલે શું કહે છે કોને ખબર આ કોણે બાંધ્યો હશે, પણ આ ડુંગર ઉપર તો કોઈ જાણે સંસ્કૃતિ સામ્રાજ્ય છે એ ઉગી અને આઠમી ગયું હશે, એટલે કે સામ્રાજ્ય વસવાટી કરી હશે અને પતન પણ થઈ ગયું હશે. હવે અહીં હવાખાનાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે, એટલે શું કહે છે કે હવે આ ફરવાનું સ્થળ એક નવું બની જશે એવું એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ રસ્તો બરાબર નથી, એટલે શું કહે છે કે આપણે જરા ડુંગર ઉપર ઊંચે ચડીએ પણ રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે, એટલે શું કહે છે સવારે પૂર્વમાંથી સૂર્યના કિરણનો તેજ છે એ ઉપર દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે, એટલે શું કહે છે દૂરથી તો ડુંગર રળિયામણો લાગતો હતો પણ હવે નજીક આપણે આવી ગયા ત્યારે ડુંગર રળિયામણો જ લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા, એટલે શું કહે છે કે માંડવગઢની રાણી રૂપમતી જેમ દર્શન કરવા આવી હતી એમ આપણે પણ રેવાજીના દર્શન કરવા જવું છે. વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા જ કેવા ઝાઝલ્યમાન ઝાઝલ્યમાન બને છે, એટલે શું કહે છે કે વિંધ્યની હિરમાળા સાતપુડાની જે હારમાળા છે એને વિંધીને જે નર્મદા નદી ગુજરાતને એમ કે છે કે ગુજરાતમાં એમ કે છે કે આવે છે પોતાનું પાણી એમ કે છે કે લહેરાતું લહેરાતું આવી રીતે જળ હળી ઉઠે છે. કદીક ધોધે તો કદીક વિશાળ પટે, કદીક હરણ હરિણ પાળે ગૌરવ ભર્યા આમાં નર્મદા, એટલે શું કહે છે ક્યારેક ધોધ સ્વરૂપે પડે છે, ક્યારેક વિશાળ પટ્ટાની સ્વરૂપે પાણી વહી જાય છે, અને ક્યારેક એમ કે છે કે હરણની જેમ દોડતી હોય એમ ગૌરવ ભર્યું મારી માતા નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો
અમર કંટકથી અહીં સુધી માં તમે અમારે માટે શું શું નથી લાવ્યા, રમ્ય છો ભમ્ય છો સોહામણા છો આહલાદક છો અને સંતોના પિત્ર છત્ર છો. એટલે શું કહે છે કે 950 કિલોમીટર સુધીનું એમ કહે છે કે કિનારો છે અને અમર કંટકથી અહીં સુધી તમે આવ્યા છો અને અમારા માટે તમે શું નથી લાવ્યા એમ કે બધું લાવ્યા છો, રમ્ય છો કેવા છો, તમે રમણીય છો ભવ્ય છો સોહામણા એટલે કે તમે શોભતા છો, આહલાદક એટલે કે તમે બધાને આનંદ આપનારા છો ને સંતોના તીર્થત્ર છો, સામવેદના ઉતેરતા શ્લોકોની અલંકારાયેલા છો. એટલે શું કહે છે કે આ ઘણા સંતો મહાત્મા એમ કહે છે કે શ્લોકનું ઉચ્ચારણ પણ કરેલું છે. મહાસતી અનસુયાના પરમ સખી જન છો, પ્રાતઃ સ્મરણીય છો એટલે જ રાત વાસો અહીં કરીશું. એટલે એમ કહે છે કે આવા સરસ રમણીય એમ કહે છે તમે છો એટલે જ અમે અહીં રાત વાસો એટલે કે રાતે રોકાશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા આવશે, હવા ખાશે ત્યારે ખાશે, હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. અને શું કહે છે કે સ્થળ કરનાર હવા ખાવાનું સ્થળ કરનારા તો એમ કે કરશે અને આવનારા લોકો તો આવશે, પણ અત્યારે તો અમે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ પણ નીચે તો તેલના ઝરણા છે. એટલે શું કહે છે કે આપણે તો પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે શું છે, તેલના ઝરણા છે. અને હવે તો એને કાઢવાને ધરતીના મો પણ બનાવાય છે. એટલે નીચે છે પાતાળમાં તેલ છે તે વિસ્તારમાં, એટલે એમ કે છે કે એને તો તેલ કાઢવા માટે હવે ધરતીમાં આપણે મો પણ કરવું પડે છે. એટલે શું કે ખાડો પણ ખોદવો પડે છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલ ધારા, એટલે શું કહે છે કે ગુપ્ત ગંગા એમ શું છે આ ગુપ્ત તેલ ધારા. પછી છે કે ફિલસોફી કહે છે, ફિલસૂફો કહે છે કે મન તેલ ધારાવત રાખવું. એટલે શું કહે છે તત્વજ્ઞાનીઓ શું કહે છે, મન કેવું રાખવું, તેલ ધારાવત. તેલ ધારાવત એટલે શું કે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે છે તેવી રીતે. અમે ગુજરાતે ન પાટે ન રેલ પાટે માંથી લીધેલું આપણે આ પ્રવાસનું વર્ણન જોયું, બધું આપણે આવતા લેક્ચરમાં જોશું.